મનુષ્યનો કાન લગભગ 20 હર્ટ્ઝથી 20,000 હર્ટ્ઝ સુધીની આવૃત્તિને સાંભળી શકે છે. આપણે આ વિસ્તારની આવૃત્તિઓને સાંભળી શકીએ છીએ. હવે આ વિસ્તાર કરતાં વધુ આવૃત્તિ ધરાવતા વિસ્તારને આપણે એક વિશિષ્ટ નામ આપ્યું છે, તે અલ્ટ્રાસાઉન્ડ અથવા અલ્ટ્રાસોનિક છે. અને તેની ઉપયોગિતા પણ છે. જો તમે મેડિકલ ઇમેજિંગ કરવા માંગતા હોવ અથવા મનુષ્યના શરીરની અંદર શું થઈ રહ્યું છે તે શોધવા માંગતા હોવ તો તે ઉપયોગી છે. ધારો કે આ મનુષ્યના શરીરનો એક ભાગ છે, ધારો કે આ કોઈક મુખ્ય અવયવ છે અથવા કોઈક પેશી છે. તમને ચિંતા છે કે કંઈક ખોટું થઈ રહ્યું છે, તમારા શરીરની અંદર શું ચાલી રહ્યું છે તે તમે શોધવા માંગો છો. જો શક્ય હોય તો તમે ઓપરેશનને ટાળવા માંગો છો. તમે એક્સરે કરાવો છો, પરંતુ ઘણા બધા વિકિરણો શરીર માટે ખરાબ છે. તો અહીં સૌથી સારો વિકલ્પ અલ્ટ્રાસાઉન્ડ છે. તમે અહીં ટ્રાન્સડ્યુસર લઈ શકો અને આ ટ્રાન્સડ્યુસરને તમારી ચામડી પર મૂકી શકો. અહીં આ ટ્રાન્સડ્યુસર છે. ટ્રાન્સડ્યુસર જ્યારે તમે આ ટ્રાન્સડ્યુસરનો પ્લગ દિવાલમાં નાખશો ત્યારે તે વિદ્યુત ઉર્જા મેળવે છે અને પછી તે ધ્વનિ ઉર્જામાં રૂપાંતરિત થાય છે. તમે ધ્વનિ તરંગો મોકલો છો, તમે સ્પંદનને મોકલો છો. તમે આ ટ્રાન્સડ્યુસરમાંથી સ્પંદનને મોકલો છો અને આ સ્પંદન કોઈ પણ માધ્યમમાંથી પસાર થઈ શકે છે. અને જ્યારે પણ ત્યાં માધ્યમનો તફાવત જોવા મળે ત્યારે આ સ્પંદનનું પરાવર્તન થાય છે. બે જુદા જુદા માધ્યમોની સપાટી આગળથી તેનું પરાવર્તન થાય છે. અહીં આ ઉદાહરણમાં વાત કરીએ તો અવયવમાંથી પેશીમાં, અને આ લાલ રંગ રુધિર દર્શાવે છે. સ્પંદન અહીં આ પ્રમાણે ગતિ કરવાનું ચાલુ રાખશે અને પછી જ્યારે તે રુધિર અને પેશી વચ્ચેની સપાટી સાથે અથડાય ત્યારે તેનું પરાવર્તન થશે. તે અહીં પાછું આવશે. અને આ ટ્રાન્સડ્યુસર પાસે ટાઈમર હોય છે. ક્યારે સ્પંદનને મોકલવા અને ક્યારે સ્પંદનનું પરાવર્તન થઈ તે પાછા આવશે તે તેને ખબર હોય છે. અને તે ધ્વનિની ઝડપ પણ જાણે છે. જો સ્પંદનને પાછી આવવામાં વાર લાગે તો તેણે દૂર સુધી ગતિ કરી હશે એવું કહી શકાય. આપણે હજુ પૂરું નથી કર્યું. મોટાભાગના ધ્વનિના તરંગો આ માધ્યમમાંથી પસાર થઈ શકે છે. અને અહીં આ બિંદુ આગળ ફરીથી પેશી અને રુધિરની વચ્ચેની સપાટી સાથે તેઓ અથડાશે અને તેમનું પરાવર્તન થઈને તેઓ પાછા ફરશે. હવે તેમને વધારે સમય લાગ્યો, તેમને પાછા ફરતા વાર લાગી અને આપણને બીજું સ્પંદન મળે છે. ટ્રાન્સડ્યુસર આ બધું જાણે છે. એક જ સ્પંદન અહીં બે વાર પરાવર્તિત થયું, એક આ જગ્યાએ અને બીજું આ છેડે. પરંતુ હજુ તે પૂરું નથી થયું. તે અહીં આગળ ગતિ કરવાનું ચાલુ રાખે છે. તે આગળ વધવાનું ચાલુ રાખે છે. તે ફરીથી રુધિર અને પેશી વચ્ચેની સપાટી સાથે અથડાય છે અને ફરીથી તેનું પરાવર્તન થાય છે. આમ તે હજુ વધારે સમય લેશે અને તમારી પાસે આ અને આ બિંદુઓ છે, આંતરસપાટી વચ્ચેનો તફાવત. તમારી પાસે હવે આ બંને વચ્ચેનો તફાવત છે અને બે જુદી જુદી પેશીઓ વચ્ચેનો પણ તફાવત છે. જો ટ્રાન્સડ્યુસર આ આખા ભાગને સ્પંદન મોકલે, જો તે આ આખા ભાગમાં ધ્વનિના તરંગો મોકલે, તો તમને આ આખા ભાગનો આડછેદ મળે, તમને તેનું ચિત્ર મળે, તમને આ બધા જ બિંદુઓનું ચિત્ર મળે, અંદર શું ચાલી રહ્યું છે તે જોવા મળે, તેનો આકાર કેવો છે તે પણ દેખાય, અંદર ચોક્કસ પ્રકારે શું ચાલી રહ્યું છે તે જાણવા મળે. અને તે અલ્ટ્રાસાઉન્ડ છે. આ તેની એક ઉપયોગિતા છે. તે અલ્ટ્રાસાઉન્ડ ફ્રીક્વન્સી એટલે કે અલ્ટ્રાસાઉન્ડ આવૃત્તિનો ઉપયોગ કરે છે. તમે કહેશો કે શા માટે અલ્ટ્રાસાઉન્ડનો ઉપયોગ કરે છે? તેનું એક કારણ આ પણ હોઈ શકે, જો તમે ટ્રાન્સડ્યુસર લો અને આ સાંભળી શકાય તેવી આવૃત્તિનો ઉપયોગ કરો તો તેની અંદર ઘોંઘાટ હોય છે અને પછી તમે તે ટ્રાન્સડ્યુસરને દર્દીને પકડાવો છો તો તે કદાચ દર્દીને વધુ અપસેટ કરી શકે છે. હવે આ અલ્ટ્રાસાઉન્ડનો ઉપયોગ કરવાનું બીજું કારણ ખૂબ મોટી આવૃત્તિ છે, વધુ ફ્રીક્વન્સી એટલે કે વધુ આવૃત્તિ, જેનો અર્થ એ થાય કે ઓછી તરંગલંબાઈ. અહીં આ બંને બાબતો સમાન છે.
कारण के जो तमने याद होय तो तरंगनी झड़प बराबर तरंग लंबाई गुणिया आवृत्ति। जो आवृत्ति वधारे होय तो तरंग लंबाई ओछी होवी जोईए। आ बन्ने बाबतो झड़प ने नक्की करती नथी, झड़प माध्यम वडे नक्की थाय छे। वधु आवृत्ति अने ओछी तरंग लंबाई माटे तमने ओछू विवर्तन मळे। ओछू विवर्तन, विवर्तनना कारणे आपणे चित्रोने स्पष्ट रीते मेळवी शकता नथी। विवर्तनना कारणे तरंगो फैलाई जाय छे। धारो के तरंगो आ रीते आवी रह्या होय अने वच्चे कोईक आ प्रमाणे बेरियर आवी जाय, तेनी वच्चे काणू छे, तो आ तरंगो फैलाई जशे। परंतु जो तेनी आवृत्ति वधारे होय तो तेओ फैलाई जशे नहीं, तेओ आ काणामांथी पण दाखल थई शके। ते खूब ज ओछा फैलाशे अने तेओ हवे वधु पहोळा थशे। परंतु जो आवृत्ति ओछी होय अने तरंग लंबाई वधारे होय तो ते खूब ज मोटा प्रमाणमां फैलाई जशे। धारो के आ तरंग अंदर दाखल थाय छे अने आ प्रमाणे वड़वानुं चालू करे छे। विवर्तनना कारणे आ थशे, ते आ रीते वड़े छे। ध्वनिना तरंगो आ प्रमाणे वळांक पामे छे अने पछी जो तेनुं परावर्तन थाय तो आपणने अहीं ब्लर पिक्चर मळशे। अने तेथी ज आपणे वधु आवृत्तिनो उपयोग करीए छीए, जेनाथी विवर्तन ओछुं थशे अने आपणने स्पष्ट चित्र मळशे। આમ આ મેડિકલ ઇમેજિંગ માટેની અલ્ટ્રાસાઉન્ડની એક ઉપયોગિતા છે।